દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર ઓવરબ્રિજ પર ટુ વ્હીલર અવરજવર પર સુરત પોલીસે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉત્તરાયણના દિવસોમાં દોરીથી ઈજા અને મોતના કિસ્સાઓ પર બનતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામું વીઓ. સુરતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ દ્વારા તમામ ઓવર બ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણ પર્વના દિવસે સવારે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવરબ્રિજ પર ટુ વ્હીલર પર પ્રતિબંધ છે, જેમાં 42 કલાક માટે માત્ર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જો કોઈ બ્રિજ પરથી બંને દિવસ પસાર થશે તો આઈપીસી કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું પરિપત્રમાં ઉલ્લેખ છે. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરત શહેર તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને લોકો ઉત્તરાયણના તહેવારમાં જાહેર રોડ અને રસ્તા ઉપર પતંગ ચગાવતા હોય છે, જેના કારણે દોરી છે જાહેર રોડ અને રસ્તા પર આવી જતી હોય છે, જેના કારણે વાહન ચાલકોના ગળામાં દોરી ભરાવવાથી ગંભીર અકસ્માતો રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. જેથી સુરત શહેરના જે બ્રિજ છે એમાં તાપી નદી સિવાયના બ્રિજ છે એની ઉપર ટુ વ્હીલરમાં જે સેફગાર્ડ છે એના વગર કોઈ વ્યક્તિ જશે તો એના ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને જે બીજા તાપી નદીના જે બ્રિજ છે એ આ જાહેરનામાથી પ્રતિબંધમાં આવતા નથી, એની પર લોકો અવરજવર કરી શકશે. એના સિવાયના બ્રિજ માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે. કેટલા દિવસમાં આ જાહેરનામું? 14 અને 15 જે ઉત્તરાયણના બે તહેવાર નિમિત્તે ચાલવામાં આવે છે, 2 દિવસ પૂરતું છે. પોલીસના નિર્ણયનો લોકોએ આવકારતા જણાવ્યું હતું કે લોકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિબંધિત સમય દરમિયાન ટુ વ્હીલર વાહન ચાલકો નદી પરના બ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ નીચેથી અવરજવર કરવી રહેશે. જો ટુ વ્હીલર વાહન ચાલકો ટુ વ્હીલર પર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવ્યો હતો તેવા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. નદી પરના બ્રિજ પર જનાર ટુ વ્હીલર વાહન ચાલકોએ પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.